ગુજરાતના આણંદ શહેરના ભાલેજ ગામે કેમિકલ મિશ્રિત 1350 લીટર દૂધને મંડળીએ ગટરમાં વહેડાવ્યું. સભાસદોનો હોબારો સાથે જવાબદાર સામે કાર્યવાહીની માંગ. ભાલેજના દૂધ મંડળીમાં આજે સવારે સભાસદો દ્વારા ભરાયેલા દૂધની અમૂલની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, જેમાં દૂધ કેમિકલ મિશ્રિત હોવાનું ફલિત થતાં અમૂલે દૂધ સ્વીકાર્યું નહોતું. આથી મંડળીના હોડેદારો દ્વારા દૂધનો નાશ કરાયો હતો. જોકે આ ઘટનાના પગલે સભાસદોમાં હોબારો મચ્યો હતો અને ભેળસેળયુક્ત દૂધ ભરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. ભાલેજના દૂધ મંડળીમાં વર્ષોથી નકલી દૂધ ભરાય છે. યુપીના રહેવાસી મિશ્રાજી નામના શખ્સ દ્વારા કૌભાંડ બહાર આવ્યું છે. રોજનો 300 લીટર દૂધ ભરી લાખોની કમાણી કરી હજારો લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતો હતો. કહેવાય છે કે અગાઉ પણ મિશ્રાજી નકલી દૂધ ભરતા પકડાયા હતા. હવે જોવાની વાત એ છે કે શું મિશ્રાજી પર કોઈ કાર્યવાહી થશે કે નહીં. શું નામ છે આપનું? સૈયદ સાદિક અલી હૈદર અલી. તો ભાલેજ દૂધની ડેરી અંદર આપ શું પોસ્ટ ધરાવો છો? અત્યારે હું છે માજી મેમ્બર, પહેલા હતો મેમ્બર, અત્યારે નથી. અત્યારે સવારે અમૂલ ડેરી દ્વારા લેબ ચકાસણી કરવામાં આવી અને ડુપ્લિકેટ દૂધ પકડવામાં આવ્યું અને ઘણું ખરું 1300-1200 લીટર દૂધ ઢોરી દેવામાં આવ્યું, એ બાબતે આપ શું કહેશો? હા, એ જો દૂધ અહીંથી આવ્યું, એમનું મિશ્રાજીનું દૂધ આવ્યું, એ ડેરીમાં ગયું, હવે ગટરમાં છોડી દીધું. કોણ છે આ મિશ્રાજી? એ માલવાડી છે. બરાબર છે. કેટલા વર્ષોથી દૂધ ભરે છે મિશ્રાજી? બે ત્રણ વર્ષથી ભરે છે. અને આના પહેલા આવી રીતે કશું આવ્યું ધ્યાને એવું કશું? હા, એને બે વાર પકડાયેલો. સ્ટાફ વાળા ફૂટેલા છે, સ્ટાફ વાળા ફૂટેલા છે, એટલે માટે આ બધું ચાલે છે. અત્યારે જે અમૂલ ડેરી દ્વારા 1,10,000 નો દંડ ફટકારવામાં આવ્યો, એ બાબત આપ શું કહેશો? એમને તો અત્યારે એટલું ઓછું કહેવાય દંડ. 6 મહિનાથી આ કારણ ચાલે છે. 6 મહિનાથી સ્ટાફ વાળા છે, અહીંથી દૂધ જાય એટલે ફોન કરી દે, એટલે અહીંથી પેલો આવે એટલે પછી બંધ થઈ જાય. એટલે 6 મહિનાથી હવે ડુપ્લિકેટ દૂધ ભરાય છે અને પ્રજાના આરોગ્ય સાથે ચીડા થઈ રહ્યા છે, એવું આપનું માનવું છે? હા. તો હવે આ બાબતે અમૂલ ડેરી ઉપલી અધિકારીઓ શું એક્શન લેશે? એક્શન લેવાય, એના ઉપર જે એક્શન લેવી હોય એ લઈ લે ડેરીવાળા. એટલે જે સભ્ય છે, જે લોકો ભરે છે દૂધ, જે નાના લોકો, એ એમને બેચારાને મોત આવી ગઈ. અને એક જણો દોષિત બને એ બીજા દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, એ બાબતે આપ શું કહેશો? હું કહું છું કે એના ઉપર જે દંડ કરવું હોય એને 32 લાખ રૂપિયા જે લઈ જાય, જે લઈ જાય ડેરી દ્વારા કોઈ એવો પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યો છે કે ભાઈ આ જગ્યાએ દૂધ ભરું, આ જગ્યાએ દૂધ ભરે? કશું જ આવ્યું નથી.